વેલકમ ટુ સિલ્વર સ્પૂન હીરોઝ કિચન. આજે આપણે મસ્ત લારી રેકડીઓમાં જે ભૂંગળા બટેકા મળે છે તેવા જ પરફેક્ટ અને ધોરાજી સ્ટાઇલ આપણે લસણિયા ભૂંગળા બટેકા બનાવીશું. મિત્રો, તમે આ ભૂંગળા બટેકા ચાખશો એટલે તમને જરૂરથી એવું લાગશે કે આપણે લારીઓમાં ખાઈએ છીએ. તો મિત્રો, આખી રેસીપી જોઈ પરફેક્ટ માપ સાથે તીખા બટેકા બનાવશો તો તમને ચોક્કસ તે જ સ્વાદ આવશે. તો ચાલો આપણે મોડું કર્યા વગર મસ્ત ભૂંગળા બટેકા બનાવવાનું શરૂ કરીએ. તો મિત્રો, આવી મસ્ત ચટપટી રેસીપી બનાવતા પહેલાં તમે હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય અથવા તો તમે મારી ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો, જેથી હું જ્યારે જ્યારે આવી રીતે નવી નવી મસ્ત રેસીપી મૂકું ત્યારે તમને નોટિફિકેશન મળે. અને હા મિત્રો, સબસ્ક્રાઇબ કરવું તે બિલકુલ ફ્રી છે. તો ચાલો આપણે મસ્ત ચટપટી રેસીપી બનાવવાનું શરૂ કરીએ. સૌ પ્રથમ આપણે આવી રીતે બટેકી લઈશું. મિત્રો, જો તમારી પાસે બટેકી ન હોય તો તમે મોટા બટેકા પણ લઈ શકો છો અને તેના આવી રીતે મોટા મોટા પીસ કરી લેવા. મેં અહીં આ બટેકી 500 ગ્રામ લીધેલી છે અને નંગમાં ગણીએ તો આવી રીતે નાની નાની 30 નંગ બટેકી છે. હવે આપણે તેને સરસ ધોઈ લઈશું. પછી આવી રીતે કુકરમાં પાણી લેવું અને તેની અંદર મીઠું ઉમેરીશું થોડુંક, અને તેની અંદર જે આપણે બટેકી ધોઈ છે તે બધી ઉમેરી દેવી અને તેની આપણે બે સીટી કરી લેશું. બટેકી છે એટલે કૂક થતાં વાર નહીં લાગે, બે સીટીની અંદર થઈ જશે. પછી આપણે આવી રીતે ભૂંગળા લઈશું અને આપણે ભૂંગળા જેટલી ક્વોન્ટિટીમાં જોતા હોય એટલી ક્વોન્ટિટીમાં લઈશું, તેનું કોઈ માપ નથી. આ ભૂંગળાને પાઇપ ફ્રાઈમ્સ પણ કહેવાય છે. તો હવે આપણે આને સરસ તળી લઈશું. પછી મિત્રો, આપણું તેલ ગરમ થાય એટલે તેની અંદર આવી રીતે ત્રણ ચાર ભૂંગળા ઉમેરીને સરસ તળી લેવા અને ભૂંગળા તળાતા વાર નથી લાગતી, તરત જ તેને કાઢી લેવા, નહીતર તે લાલ થઈ જશે. આમ આપણે બધા ભૂંગળા તળી લઈશું. મિત્રો, આપણે બધાય ભૂંગળા સરસ તળી લીધેલા છે અને મિત્રો, આપણે બટેકાને પણ ફોલી લીધેલા છે. પછી આપણે આવી રીતે નાનું મિક્સર જાર લઈ લઈશું. પછી આની અંદર આપણે લસણ ઉમેરીશું. આ લસણ મારે મોટી કળી 40 છે અને ગ્રામની અંદર પણ 40 ગ્રામ છે. પછી તેની અંદર આપણે લાલ મરચું ઉમેરીશું. લાલ મરચું આપણે આવી રીતે 4 ટેબલસ્પૂન લેવાનું છે અથવા તો તમે તમારા સ્વાદ મુજબ વધઘટ કરી શકો છો 1-2 ટેબલસ્પૂન. પછી તેની અંદર 1 ટેબલસ્પૂન ધાણા જીરું ઉમેરીશું. પછી તેની અંદર 1 ટીસ્પૂન હળદર ઉમેરવી, 1 ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટીસ્પૂન ચાટ મસાલો. પછી તેની અંદર આવી રીતે ચણાનો લોટ ઉમેરીશું. ચણાનો લોટ આવી રીતે 2 ટેબલસ્પૂન લેવાનો છે. પછી તેની અંદર મીઠું ઉમેરીશું સ્વાદ મુજબ. પછી આવી રીતે એક મોટા લીંબુનો રસ ઉમેરીશું. હવે આપણે આની સરસ પેસ્ટ કરી લઈશું. આવી રીતે એક વખત પીસી લીધેલું છે. હવે તેની અંદર આપણે થોડું પાણી ઉમેરીને પીસીશું. મેં અહીં ટોટલ 1/2 કપ લીધેલું છે. આમ આપણે થોડુંક પીસતું જવાનું અને પાણી ઉમેરતા જવાનું છે. પાછું આપણે આ પાણી પૂરું કરી લઈશું અને સરસ પેસ્ટ કરી લઈશું. 1/2 કપ આપણે ટોટલ પાણી જોયું છે. તો મિત્રો, આપણી મસ્ત લસણની ચટણી, જે આપણી ભૂંગળા બટેકા અને બટેકાની ચટણી હોય છે, તે રેડી થઈ ગઈ છે. હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. પછી આપણે આવી રીતે એક કડાઈ લેશું અને ગેસની ફ્લેમ ચાલુ કરવી. તેની અંદર આપણે તેલ ઉમેરીશું. આમ આપણે 5 ટેબલસ્પૂન તેલ ઉમેરવાનું છે. મિત્રો, આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે. ગેસની ફ્લેમ ધીમી કરી લેવી અને તેની અંદર જે આપણે પેસ્ટ બનાવી છે તે ઉમેરી દઈશું.
મૂકે ને સરસ. હલાવી લેશું તેલમાં, થોડીક મિક્સર જારમાં રહી ગઈ છે પણ કાંઈ વાંધો નહીં. આવી રીતે આપણે થોડુંક મિક્સ કરી જે મિક્સર જારમાં ચોંટ્યું છે તેની અંદર પાછો હાફ કપ પાણી ઉમેરીને મિક્સર જારમાં એક વખત ફેરવી લેશું જેથી બધી ચટણી આપણી પાણીમાં મિક્સ થઈ જાય. આપણે જે હાફ કપવાળું પાણી મિક્સર જારમાં લીધું હતું તે બધું ઉમેરી દેશું. પાછો બીજો હાફ કપ મિક્સર જારમાં લઈ લેશું. આમ આપણે ટોટલ 1.5 કપ પાણી ચટણી બનાવવા માટે લીધેલું છે. આ પાણી બધું લઈ લેશું. તમે જોઈ શકો છો આપણી મિક્સર જાર સરસ ક્લીન થઈ ગઈ છે. બધું આપણે એક વખત હલાવી લેશું. ગેસની ફ્લેમ હજી સ્લો જ છે. તો મિત્રો આપણી ચટણી સરસ રેડી છે. 2 મિનિટ માટે સ્લો ફ્લેમ પર કૂક કરેલી છે. ગેસની ફ્લેમ બંધ કરી લઈશું. તમે જોઈ શકો છો જેવી બજારમાં ઘડા કે તપેલા ભરી ભરીને જે બટેકા ઉપર રેડતા હોય તેવી જ આ ચટણી થઈ છે. તમે આને હજી પણ પાતળી કરી શકો છો તમારા જરૂરિયાત મુજબ, પણ અત્યારે આ બરાબર છે. મિત્રો રોડ સાઈડ ઉપર આપણને જે લારીઓ કે રેકડીઓમાં ભૂંગળા બટેકા મળે છે તે લોકો આવી રીતે ચટણી રેડી કરીને રાખે છે અને પછી આવી રીતે બાફેલા બટેકા ઉપર તેને રેડી દે છે. પણ આપણે બીજું વાસણ બગાડવું ન પડે એટલે ડાયરેક્ટ બટેકીને જ આની અંદર ઉમેરી દેશું અને સરસ બધા બટેકાને કોટ કરી લેવાના છે. મિત્રો આપણે બટેકાને સરસ ચટણીમાં મિક્સ કરી લીધેલા છે. ઉપરથી કોથમીર ભભરાવીશું જે આપણે ધોરાજીના પ્રખ્યાત છે હાજી ગફારના તેના બટેકા એટલે કે ભૂંગળા બટેકાના જે બટેકા છે તે આવી રીતે ગ્રેવીવાળા હોય છે. પણ જો તમને ડ્રાય એટલે કે ગ્રેવી ઓછીવાળા પસંદ હોય તો બટેકામાં જોતી પૂરતી ચટણી ઉમેરવી. તો મિત્રો આપણા ભૂંગળા બટેકાના જે બટેકા હોય છે લસણીયા બટેકા તે બિલકુલ રેડી છે. હવે તેને આપણે સર્વ કરી લઈએ. તો મિત્રો આપણે વધારે સુપર ટેસ્ટી બનાવવા માટે ઉપરથી થોડીક મસાલા સિંગ ભભરાવીશું. તમારે સેવ ઉમેરવી હોય તો તમે સેવ પણ ઉમેરી શકો છો. તો મિત્રો તૈયાર છે નાના મોટા બધાને મોઢામાં પાણી આવી જાય તેવા લારી સ્ટાઇલ અને સ્પેશિયલ ધોરાજીના ભૂંગળા બટેકા. મિત્રો તમે આ રેસીપી ટ્રાય કરશો એટલે તમને જરૂરથી એવું લાગશે કે પરફેક્ટ આપણા લારી જેવા જ ભૂંગળા બટેકા બન્યા છે. તો મિત્રો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરો જેથી તે લોકો પણ આ ધોરાજી ફેમસ ભૂંગળા બટેકા ઘરે બનાવી શકે. તો મિત્રો અત્યાર માટે આટલું જ. હવે નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.